પોરબંદરની બજારમાં હાલ મરચા સહિતના મસાલાની ચીજોની પુષ્કળ આવક થઈ છે। ગૃહિણીઓ આ સીઝનમાં વર્ષભરની ખરીદી કરે છે। ગત વર્ષની સરખામણીમાં મસાલાના ભાવોમાં આ વર્ષે વધારો નોંધાયો છે। કાઠિયાવાડી ભોજન હોય કે પંજાબી ભોજન, દેશ હોય કે વિદેશ હોય, લોકોના ભોજનમાં મરચું, ધાણા, જીરું, રાઈ અને હળદર સહિતના મસાલા વગરના ભોજનની કલ્પના જ ન થઈ શકે। આ મસાલા વગરનું ભોજન લોકોના ગળે પણ ન ઉતરે, સ્વાદના શોખીન હોય કે ન હોય। મરચા સહિતના મસાલા વગરનું ભોજન દરેકને ફીકું જ લાગે। મરચા સહિતના મસાલાની પોરબંદરની બજારમાં હાલ પુષ્કળ આવક જોવા મળે છે। ખાસ કરીને ગૃહિણીઓ આ સીઝનમાં વર્ષભરના મસાલાની ખરીદી કરે છે। હોળી ધૂળેટીના તહેવાર બાદનો સમય એટલે કે માર્ચ અને એપ્રિલ, આ બંને મહિના ઘઉં તથા મરી મસાલા ખરીદવાની સીઝન ગણાય છે। મસાલાની સીઝન શરૂ થતાં જ મહિલાઓ વર્ષભરની જરૂરિયાતના મસાલાને સંગ્રહ કરવાની કામગીરીમાં લાગી જાય છે। આ વર્ષે મસાલાની આવક સારી હોવાથી સીઝન વહેલી શરૂ થઈ છે। આથી મસાલાનું વેચાણ પણ વહેલાસર શરૂ થઈ ગયું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। હું કલ્પેશ પ્રવીણભાઈ પોપટ 20 વર્ષથી મરચાનો વેપાર કરું છું। ધાણા, જીરું, હળદર, રાઈ, મેથી બધું ટોટલી વસ્તુ રાખું છું બરાબર। ને મરચાની આવક અત્યારે પુષ્કળ થઈ ગઈ છે। ઝીણા મરચાના ભાવ 200 રૂપિયા છે, પટા મરચાના ભાવ 220 છે, કાશ્મીરીનો ભાવ છે 450 રૂપિયા। મરચાની આવક અત્યારે 1 તારીખથી ચાલુ થઈ ગઈ છે, 3/1 થી તમારે પુષ્કળ આવક છે અત્યારે। સામાન્ય સીઝન ક્યાંથી ક્યાં સુધી હોય છે? સીઝન 3 મહિના હોય છે, 3જા મહિનાથી ચાલુ થાય છે, 6ઠા મહિના સુધી હોય છે। વધારે શું શું વસ્તુ આપણે વેચાણમાં? વધારે મરચા ને મસાલો, મસાલો બધો રાખીએ છીએ આખો બધો, હળદર, ધાણા, જીરું, રાઈ, મેથી, હિંગ બધું ટોટલી રાખીએ છીએ। મરચાની વધારે આવક ક્યાંથી થાય આપણે? મરચાની આવક કર્ણાટકથી થાય છે, અમારે કર્ણાટકનું જ મરચું હાલે છે આજે 15 વર્ષથી, એને જ વાપરીએ છીએ ને બહુ સારું આવે છે એમ, અતિશય સારું, અત્યાર સુધીમાં કોઈ દી વરસમાં બગડતું નથી મરચા। હળદર એ બધી બહારથી જ આવે છે, સાંગલીથી આવે છે હળદર, હળદર બહુ સારી આવે છે, ગયા વખતે કરતાં 30 રૂપિયા આજ વખતે વધારો છે હળદરમાં। પોરબંદર શહેરમાં શીતલા ચોક દરબારગઢ પાસે વર્ષોથી અનાજ મસાલા સહિત વેચાણ માટે પીઠ ભરાય છે। અહીં દરેક પ્રકારના મસાલા એક જ જગ્યાએથી સરળતાથી મળી જતા હોવાથી મોટાભાગની ગૃહિણીઓ આ પીઠમાંથી મસાલાની ખરીદીનો આગ્રહ રાખે છે। પોરબંદર શહેરમાં આવા મસાલાઓનું વેચાણ શીતલા ચોકમાં તેમજ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ થઈ રહ્યું છે। બજારમાં ગ્રાહકો આ મસાલાની ખરીદી કરી રહ્યા છે। મરચામાં મુખ્ય 3 જાતના મરચા વધુ વેચાય છે, જેમાં તીખું મરચું, રેશમ પટો અને કાશ્મીરી મરચાની લોકો પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરે છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કાશ્મીરી મરચામાં કિલોએ ₹50 અને હળદરમાં કિલોએ ₹30 વધારો જોવા મળ્યો છે, તો ધાણાના ભાવમાં પણ ₹40 ભાવ વધારો નોંધાયો છે। પોરબંદરમાં મરચાની આવક કર્ણાટકથી થાય છે, જ્યારે હળદર મહારાષ્ટ્રના સાંગલી ગામેથી આવે છે। આ સિવાય ધાણા, જીરું, રાઈ, મેથી સહિતની આવક ગ્રામ્ય વિસ્તારોમાંથી થાય છે। આ સીઝન જૂન માસ સુધી ચાલુ રહેશે। હાલ ગૃહિણીઓ વર્ષભરની ખરીદી કરી રહી છે, જેથી બજારમાં તેજી જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।